સ્કૂલની અંદર બીજા વર્ષે 268 કરતાં પણ વિદ્યાર્થીઓ વધારે ભણી રહ્યા છે, અને એમાં પણ 150 કરતાં પણ વધારે વિદ્યાર્થીઓ પરફોર્મન્સ આજે કરી રહ્યા છે. તો એ વિદ્યાર્થીઓ માટે જોરદાર તાળીઓ પાડો. યસ, કારણ કે એ બાળકો આજના છે, આજની નવી જમાનાના છે, આજની નવી પેઢીના છે, જે તમારી સામે હિંમતભેર ઊભા થઈને પોતાની અંદર રહેલી તાકાતને બહાર કાઢી રહ્યા છે. તો એકવાર બુલંદ અવાજે આપણે મા ભૂમ, આપણી આ ધરતી અને જેની પર આપણે છીએ એને આપણે વંદન કરીને જબરજસ્ત બુલંદ અવાજે વંદે વંદે ભારત માતાજી. બસ બહુ ઓછો સમય લઈશ, કારણ કે બાળકોએ બહુ સરસ પરફોર્મન્સ કર્યા છે ને, હજી પણ ચાલુ જ છે, ધ શો મસ્ટ ગો ઓન. પણ બે વસ્તુ મારે તમને કહેવી છે. એમાં પહેલી વસ્તુ કે કોઈ છોડ જ્યારે ઘરની અંદર લઈને ઉગાડીએ છીએ અને કોઈ છોડ બહાર તડકામાં હોય છે, તો બંનેમાંથી કયા છોડનો સર્વાંગી વિકાસ વધારે થાય, ઘરની અંદર રહેલા છોડનો કે બહાર તડકામાં રહેતા છોડનો? તો તડકામાં રહેતા છોડનો વિકાસ વધારે થાય એ વસ્તુ એટલા માટે સમજાવી છે કે અમારી શાળાની અંદર માત્ર બાળકને ભણવા માટે ક્લાસરૂમ નથી આપ્યા, તમે જે જગ્યાએ બેઠા છો એ વિશાળ મેદાન પણ એમનું જ છે. આ મેદાનની વચ્ચે રમતોત્સવનો પ્રોગ્રામ પણ થઈ ગયો છે, ઘણા બધા બાળકો એમાં રમતો જીતી આવી છે. બીજી વસ્તુ, જો બહાર બાળક આવશે ને તો એની તાકાત બહાર આવશે, એ તાકાત બહાર લાવવાનું કામ અમારા શિક્ષક મિત્રોએ કર્યું છે. તો બધા શિક્ષક મિત્રો 2 મિનિટ માટે ખાલી સ્ટેજ ઉપર આવી જાઓ. બધા શિક્ષક મિત્રો જલ્દી ફટાફટ, ટાઈમ બહુ ઓછો છે, પ્લીઝ ફાસ્ટ. આચાર્ય શ્રી જલ્દી ફટાફટ, જેટલા બી શિક્ષકો હાજર છે પ્લીઝ 2 મિનિટ માટે સ્ટેજ ઉપર આવી જાઓ. આચાર્ય મેડમ આવી જાઓ ફટાફટ. આપણે થોડી સ્પીડ રાખીશું જેથી બેન વચ્ચે. આપ સૌને એક વસ્તુ જણાવી દઉં કે હું ક્યારે સંસ્કાર પબ્લિક સ્કૂલ નથી બોલતો અને સંસ્કાર પબ્લિક સ્કૂલ શબ્દ બી નથી વાપરતો. આ અમારો સંસ્કાર પરિવાર છે, તો આ પરિવાર માટે જોરદાર તાળીઓ પાડો. આ એ લોકો છે કે જેણે બાળકોની અંદર તું ડાન્સ કરી શકીશ, તું ડાન્સ કરી શકીશ, તું પરફોર્મન્સ આપી શકીશ એવી હિંમત રોજ જગાડી, અને માત્ર 8 થી 10 દિવસની અંદર આ અદ્ભુત અવિસ્મરણીય પ્રસંગ લાવી દો. તો આ શિક્ષકો માટે જબરજસ્ત તાળીઓ થઈ જાય. યસ, આ છેલ્લી વસ્તુ પછી આપણે છૂટા પડીએ. એક નાનકડી વાત મારે તમને કરવી છે. જંગલ બહુ વિશાળ છે, જંગલની અંદર સૌથી ડેન્જર પ્રાણી કયું? તો નંબર 1 હું એવું કહું, સૌથી ઝડપી કોણ દોડી શકે, સૌથી વધારે બુદ્ધિ કોની જોડે છે, સૌથી ઊંચું કોણ છે, સૌથી તાકાત વાળું કોણ છે? હાથી. પણ આખા જંગલ ની અંદર સિંહ એક જ છે દોસ્ત, અને આપણે આપણા બાળકોને સિંહ બનાવવાના છે. એ સિંહ બનવા માટે કોઈ ગુણની જરૂર નથી, એની થોટ પ્રોસેસ એવી હોય કે ઊભો હોય ને ત્યાં જ એ સિંહ લાગે. લોટસ.